ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ આજે ચોથા દિવસે રાજ્યના મંત્રીમંડળમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં મંત્રીમંડળમાં પણ નવા ચહેરાની પસંદગી થઈ છે. ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાની પણ રાજ્યકક્ષાના મંત્રીમંડળમાં પસંદગી થતાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર ખાતે મંત્રી તરીકે શપથ લેતા કાંકરેજ, સિહોરી, થરા તેમજ તેમના નિવાસસ્થાને ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી ઉત્સાહ મનાવ્યો હતો. કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા મૂળ થરાના ખારિયા ગામના વતની છે અને ખેડૂત પુત્ર છે. તેમના પિતા પ્રભાતસિંહ વાઘેલા તથા તેમની માતા ફતુબા વાઘેલા અગાઉ ખારિયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમના પરિવારમાં માતા અને બે ભાઈ છે, જે ખેતી સાથે સંકળાયેલા છે. ધર્મિષ્ઠાબેન, આપના પપ્પાની પસંદગી થઈ છે મંત્રી તરીકે, કેટલી ખુશી છે? બહુ ખૂબ જ ખુશી છે કે મારા પપ્પાની મંત્રી તરીકે પસંદગી થઈ છે, એનો મને ખૂબ જ આનંદ છે અને મારા પરિવારને પણ ખૂબ જ આનંદ છે એનો. પપ્પાએ કેટલા સુધી અભ્યાસ કરેલો છે? પપ્પાએ અહીંયા જ્યારે લાઈટ નહોતી ત્યારથી જ અહીંયા અભ્યાસ કર્યો છે, 12 પાસ કરીને પોતે FY BCOM કરેલું છે. અને ક્યાં અભ્યાસ? આ જ ઓડિયોમાં બેસીને? હા, અહીંયા જ કરતા તે પોતાનો અભ્યાસ. ત્યારે કેવી સગવડ હતી અને કેવી તકલીફો હતી? ત્યારે એમ કે અમે એટલા બધા કંઈ પૈસા નહોતા કંઈ એટલે બધું ને, તો ખેડૂત પરિવારના એક સામાન્ય દીકરો હતા તે પોતે. મારા પુત્ર કાંકરેજના ધારાસભ્ય છે અને હવે ગુજરાત સરકારના મંત્રી તરીકે તેમની પસંદગી થઈ છે. સમગ્ર ગ્રામ અને મારા પરિવાર માટે આ ગર્વની વાત છે. ખૂબ 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 ખુશી મારા દીકરાની. હું તો એમ કહું છું, મારા દીકરો દેવ દીકરો, મારો શરવાણ દીકરો, તે અમારા માવતરાની ઉગ્યા ખૂબ ખૂબ બધા ખૂબ ખુશી, ખૂબ ખુશી. લોકોને શું કહેવા માંગો? હા, લોકોને ખૂબ સુખી રાખજો બાપડા.